સ્માર્ટ સિટી અમદાવાદ, જેના હાલ વરસાદમાં થયા છે બેહાલ. વરસાદ આવ્યો તે તરત જ લોકોને હાલાકી પડવાની પણ શરૂ થઈ ગઈ. શહેરના બે અંડરપાસ બંધ કરવામાં આવ્યા. મીઠાખડી અને અખબારનગર અંડરપાસ બંધ કરાયા. પાસણા બેલેસનો એક ગેટ અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ઘણા દિવસના વિરામ બાદ અમદાવાદમાં વરસાદ આવ્યો, પરંતુ શહેરની સ્થિતિમાં કોઈ સુધારો નથી થયો. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને લોકોને ફસાઈ જવાનો વારો આવ્યો છે. ચોમાસા પહેલા જ અમદાવાદ મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીની મોટી વાતો કરતી હતી, તેની કામગીરી ફરી છતી થઈ ગઈ. અમદાવાદ પાલિકા બહાના બનાવતી રહે છે અને લોકો પરેશાન થતા રહે છે. કોર્પોરેશનના પાપે ટેક્સ ભરતી જનતા પરેશાન થઈ ચૂકી છે. અમદાવાદ પાલિકાનું તંત્ર ક્યારે સુધરશે તે સૌથી મોટો સવાલ છે. અમદાવાદને હવે વરસાદી આફતથી તો ભગવાન જ બચાવી શકે તેવી સ્થિતિ છે. જે વરસાદ આવે અને તમે અમદાવાદમાં છો તો હાલાકી નક્કી જ છે. વરસાદની વચ્ચે રસ્તા પરના ખાડાઓથી જનતાને પારાવાર હાલાકી પડે છે. મોટી વાત તો એ છે કે એક કલાકમાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાં 1-2 ઇંચ વરસાદ જ પડ્યો છે. એમાં જ આ સ્થિતિ છે તો ભગવાન ન કરીને ક્યારેક અમદાવાદ પર મોટી આકાશી આફત આવશે ત્યારે શું થશે? તમને જો દેખાય છે પોલીસ લાઇન છે, અહીંયા બધા સારા સારા બધા ઓફિસરો રહે છે. અત્યારે 1 ઇંચ વરસાદમાં અત્યારે ઉડણસમાં પાણી ભરાઈ ગયું છે અને વર્ષોથી આ તકલીફ છે. જ્યારે બી તમે આવશો ત્યારે 1-1.5 ઇંચ વરસાદમાં તમારે ઉડણસમાં પાણી ભરાઈ જાય છે. અત્યારે વર્ષોથી અમે અહીંયા ગેરેજો છે, બધી બધા લોકો હેરાન થાય છે અને કોર્પોરેશન કોઈ ધ્યાન આપતું નથી. વર્ષોથી આ તકલીફ છે અહીંયાની. અમારા હિસાબે સાહેબ આ પાણીનો નિકાલ કરવું જોઈએ. લોકો હેરાન થાય છે. અહીંયા બધી ફેમિલીઓ રહે છે, સારી ફેમિલી રહે છે અને આ પોલીસ લાઇન છે. પોલીસ લાઇનના બધા ફેમિલીના માણસો રહે છે, એ લોકો આપણા હેરાન થાય છે. અમદાવાદમાં એક રસ્તાને વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડવાના કારણે જે છે નીચાણવાળા વિસ્તાર અને રોડ રસ્તાઓમાં જે નીચાણનો ભાગ હોય છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. વાત કરીશું આપણે અમદાવાદના અંજલી 4 રસ્તાની. તમે જોઈ શકો છો કે આ બરાબર અંજલી 4 રસ્તા જ છે અને વાસણા તરફથી આવવાનો આ રસ્તો છે કે જ્યાં તમે આ 4 રસ્તા ઉપર અત્યારે બરાબર સાઈડમાંથી પાણી ભરાઈ ચૂક્યું છે. તો લોકોને જે છે ત્યાંથી અવર જવર કરવામાં પણ તકલીફ પડી રહી છે. નાના નાના વાહનો જે છે એ આ તરફ નથી આવી રહ્યા અને પેલી બાજુથી પસાર થઈ રહ્યા છે. આ પાણી ભરાઈ જવાના કારણે જે છે ટ્રાફિક જામ પણ થઈ શકવાની શક્યતાઓ જે છે એ પણ દ્રશ્ય પડી રહી છે. કારણ કે આખે આખો ડાબી બાજુનો જે ભાગ જે છે વાસણા તરફથી અંજલી તરફ આવવાનો રસ્તો જે છે ત્યાં 4 રસ્તા ઉપર તે ડાબી બાજુનો જે આખો ભાગ છે ત્યાં પાણી ભરાઈ ગયું છે. પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો જે છે આવી ચૂક્યો છે. આ પ્રકારે અમદાવાદના અનેક સ્થળો ઉપર જે છે એ દ્રશ્યો નજરે પડતા હોય છે. કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ. તો શહેરમાં જાણે કે વરસાદની સાથે અમદાવાદ નહીં પરંતુ ખાડાવાદ હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે અને ઠેર ઠેર વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળે છે. લાંબા વિરામ બાદ અમદાવાદમાં ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. અત્યારે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ અમદાવાદના પાલડી વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે મન મૂકી અને વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ વરસાદ વરસવાના કારણે તમે જોઈ શકો છો કે આ બ્રિજ જે છે બ્રિજની ઓથ નીચે લોકો જે પોતાના કામ અર્થે નીકળેલા હતા એ અત્યારે વરસાદ બંધ થવાની રાહ જોઈ રહ્યા છે અને પોતે ભીંજાય નહીં કે ભીના ન થાય એ માટેથી ઓથ બ્રિજની નીચેની તરફ અત્યારે ઓથ લઈને ઊભા છે. તો આ પ્રકારે અમદાવાદના તમામ વિસ્તારોની અંદર અત્યારે આખે આખો જે પ્રમાણે વાદળો એકરસ થઈ અને વરસાદ વરસી રહ્યો છે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અત્યારે આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો અમદાવાદના પાલડી વિસ્તારના છે કે જ્યાં અત્યારે મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે. કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ. તો સ્માર્ટ સિટી કહેવાતું અમદાવાદ, સ્માર્ટ સિટીના માત્ર 1 કલાકમાં જ વરસાદ ખાબકતા આવા હાલ જોવા મળે છે. વરસાદ પડવાનો શરૂ થાય ત્યારે રસ્તા પર નીકળતા લોકોને ચિંતા હોય છે કે હવે આખરે આ વરસાદથી બચવા માટે રેઇનકોટ તો પહેરી લીધો પરંતુ આ વરસાદી પાણીથી કેવી રીતે બચીશું. વાહન ચાલકોને વાહન બંધ પડી જવાની પરેશાની ભોગવવી પડે છે અને જે રસ્તાઓ પર પાણી ભરાયેલા હોય ત્યાં સૌથી મોટી પરિસ્થિતિ એ ખરાબ સર્જાય છે કે અહીં જો ખાડા પણ પડેલા હોય તો લોકોને દેખાતા નથી અને લોકોની કમર ભાંગવાની પણ શક્યતાઓ વધી જાય છે. હવે સવાલ એ છે કે સ્માર્ટ સિટી બનાવવા માટે આટલા મોટા પ્રયત્ન કરવામાં આવે છે, પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ દર વર્ષે કરવામાં આવે છે, પ્રજાના ટેક્સના પૈસા તારીખ ભૂલ્યા વગર ઉઘરાવી લેવામાં આવે છે, તો પછી જ્યારે તેમની ફરજ કોર્પોરેશને અદા કરવાની હોય છે ત્યાં કેમ પાછી પાણી કરવી પડે છે? એવા કેવા કોન્ટ્રાક્ટરને આ કામ કરવામાં આપવામાં આવે છે કે જે હાઈકોર્ટની ફટકાર લગાવ્યા બાદ પણ સુધરતા નથી? અમદાવાદના રસ્તાઓ પરના આ હાલ ખરેખર અમદાવાદને ચોમાસામાં તો ખાસ સ્માર્ટ સિટી કહેવું કે નહીં તે એક મોટો સવાલ છે.
હાલ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. નવા નવા એરિયા જે છે ડેવલપ કરી લેવામાં આવ્યા છે, જ્યાં રહેણાંક મકાનો બનાવી દેવામાં આવ્યા છે, પરંતુ ત્યાં હજી સુધી જે યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ બનાવવી જોઈએ તે નથી વિકસી.